नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. સયાજી વૈભવ પુસ્તકાલય ખાતે આજરોજ વાર્તાલાપનું આયોજન રાખવામાં આવ્યું હતું. દર શનિવારે સાંજના સમયે શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય ખાતે વાર્તાલાપનું આયોજન રાખવામાં આવે છે. આજ રોજ જે વાર્તાલાપનું આયોજન રાખવામાં આવ્યું હતું તેની અંદર ફિલ્ડ માર્શલ સામ માણેકશા પુસ્તકનું વાર્તાલાપનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ વાર્તાલાપની અંદર સયાજી વૈભવ પુસ્તકાલયના ઘણા બધા મેમ્બર્સ તેમજ ઘણા બધા લોકો આ વાર્તાલાપની અંદર જોડાયા હતા. ત્રણ રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીતનો દેશભરમાં જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. દેશના છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. નવસારી જિલ્લા ભાજપ સંગઠન અને કાર્યકરોએ ફટાકડા ફોડીને આ જશ્નને મનાવ્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં નવસારીના 200 કાર્યકરો કામે લાગ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાક્કું મકાન બનાવવામાં આવ્યું છે એવું લાભાર્થી વિપુલભાઈ સોલંકીનું કહેવું છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેડછા ગામના રહેવાસી વિપુલભાઈ સોલંકી, જેઓ પહેલા પોતાના પરિવાર સાથે કાચા આવાસમાં નિવાસ કરતા હતા, પાક્કું મકાન તેમનું સ્વપ્ન હતું, પરંતુ પીએમએવાય યોજનાથી એમનું સ્વપ્ન સાકાર થયું છે. ત્યારે પીએમ આવાસ યોજના અંતર્ગત તેમને 1,20,000 રૂપિયાની સહાય પ્રાપ્ત થઈ છે. હવે એમનું પરિવાર કાચા આવાસના છતમાંથી પાણી ટપકવાની પરિસ્થિતિથી મુક્ત થયું છે. સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ યોજનાનો લાભ મળ્યો છે અને આવાસ યોજનાનો લાભ મળતા તેમણે પોતાનું પાક્કું મકાન બનાવ્યું છે અને આજે તેઓ પાકા મકાનમાં પરિવાર સાથે ખૂબ જ ખુશખુશાલ છે. વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં દીપ પ્રાગટ બાદ બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું. આચાર્ય ઉમેશભાઈએ આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ તાલુકા પંચાયત સદસ્ય યોગેશ દેસાઈએ જમીનદાતાનો આભાર માન્યો અને વાલીઓને બાળકો પ્રત્યે પ્રેમભાવ રાખી સારા સંસ્કારનું સિંચન કરવા જણાવ્યું અને ત્યારબાદ શાળા પરિવાર સાથે કેક કાપવામાં આવી. આ પ્રસંગમાં ગામના સરપંચ રાકેશભાઈ પટેલ, ગ્રામ પંચાયત સદસ્ય વિજયભાઈ, રાજુભાઈ, ધર્મિષ્ઠાબેન, એસએમસી સભ્ય ચુનીલાલભાઈ, રઘુભાઈ, બિપિનભાઈ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીનો અતિભવ્ય વિજય થયો હોય તેને વાંસદા ભાજપના હોદ્દેદારો તથા હનુમાનબારી 4 રસ્તાના રાજસ્થાની વેપારી મંડળ દ્વારા ફટાકડા ફોડી તથા મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. 2024ના લોકસભાની ચૂંટણીના સેમિફાઇનલ રૂપ ગણાતી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 3 રાજ્યમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ વિજય ઉત્સવને ફટાકડા ફોડી તથા મીઠાઈ વહેંચી વધાવી લીધો હતો. વાંસદાના સર્કિટ હાઉસ ખાતે એસએસ માલા વગઈ નર્સિંગ સંચાલકોનો વિરુદ્ધમાં જીએનએમના વિદ્યાર્થીઓને વાંસદા ચીખલીના ધારાસભ્યો અનંત પટેલ મુલાકાત કરી તેઓના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી હતી. વગઈ ખાતે નવનિર્માણ પામી રહેલ જીએનએમ સંચાલકોના વિરુદ્ધમાં નર્સિંગની 47-45 વિદ્યાર્થિનીઓ અને વાલીઓના પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થિનીઓને તેના હોસ્ટેલ સંચાલક, જમવાની સુવિધા અને હોસ્ટેલ કમ્પાઉન્ડ રહેવાની સુવિધા
અવર જવર માટે દરવાજાને સ્થાનિક પરિસ્થિતિનો પ્રશ્નો વિશે રજૂઆત કરવામાં આવી હતી અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓની રહેવા માટેની સુવિધાના પ્રશ્નો પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેમજ અભ્યાસ છોડવા માટે તૈયારી બતાવી હતી। અમલસાડના ધમડાછા પ્રાથમિક શાળાનો 170મો સ્થાપના દિવસ સાંસ્કૃતિક કૃતિઓ અને જૂના સંભારણા સાથે ઉજવાયો। અમલસાડના પડખે આવેલ ધમડાછા ગામની પ્રાથમિક શાળાએ તેના 116 વર્ષ પૂર્ણ કરી 170મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। ત્યારે શાળાનો સ્થાપના દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ અને જૂના સ્મરણો સાથે ઉજવાયો હતો। નવસારીના ધારાસભ્યના હાથે કેક કાપવામાં આવી હતી, જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાનો ઋણ સ્વીકાર કર્યો હતો। મીંઢામારી ગામે પરમ પૂજ્ય છોટે મોરારી બાપુની શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ પોથી યાત્રા નીકળી। કષ્ટભંજન હનુમાનજીના મંદિર મધુરી ડુંગરી ખાતે કથા સ્થળે આવી પહોંચી હતી। પરમ પૂજ્ય છોટે મોરારી બાપુ દ્વારા મંદિરમાં હનુમાનજીનું પૂજન કરી તથા પોથીનું પણ પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જ્ઞાન કથાના મુખ્ય મહેમાન એવા ડોક્ટર લોચન શાસ્ત્રીએ દીપ પ્રાગટ્ય કરી શ્રીફળ વધેરી પૂજા કરી હતી। સર્વપ્રથમ ગ્રામજનો દ્વારા બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। જીએમઈઆરએસ મેડિકલ કોલેજ 8 ખંભલાવ નવસારી ખાતે સીપીઆર તાલીમ નેશનલ અને એનેસ્થેસિયા સોસાયટી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયોગથી તારીખ 3/12/2023 એટલે કે આજ રોજ નવસારી જિલ્લાની તમામ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના શિક્ષક ભાઈઓ બહેનોને સીપીઆરની તાલીમ અંતર્ગત સવારે 8 કલાકે દીપ પ્રાગટ્ય અને સ્વાગત કરી શરૂઆત કરવામાં આવી હતી। વાંસદાના ખાનપુર અનાજકુમાર છાત્રાલયમાં શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા નેત્ર યજ્ઞ યોજાયો। વાંસદા તાલુકાના ખાનપુર અનાજકુમાર છાત્રાલય ટેકરા ઉપર શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા નેત્ર યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો। આ કેમ્પ સાઇટ સેવિંગ એકેડમી ઓફ ઇન્ડિયા અમેરિકાના તત્વાવધાનમાં અને હસમુખભાઈ પટેલ પ્રમુખ ટેક્સ દાદા LLCના આર્થિક સહકારથી યોજવામાં આવ્યો હતો। વાંસદા તાલુકાના રાયબોર ગામે ગ્રામ સેવા મંડળ વાંસદાએ અંતરિયાળ વિસ્તારમાં સેવાકીય ધૂણી ધખાવી રાખેલ છે। આ સંસ્થાની 5 આશ્રમ શાળાઓ અને 2 બુનિયાદી આશ્રમ શાળાઓ છે। વાંસદાના અંતરિયાળ રાયબોર ગામે તારીખ 2/12/1966 રોજ વાલ્મીકી આશ્રમ શાળાની સ્થાપના કરી, જેના 57 વર્ષ પૂર્ણ થયા અને 58મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। નવસારીના વિરાવળ નાકા ખાતેથી 62,000નો દારૂ પકડાયો। નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે શહેરના વિરાવળ નાકા ખાતે સુરતના બુટલેગર ચંદનને દારૂનો જથ્થો આપવા માટે ઉભા રહેલ ગણદેવીના પોંસરી ગામની 45 વર્ષીય મહિલા કોકિલા અમૃત પટેલ, વલસાડના માલવણ ગામની 40 વર્ષીય કલ્પના પ્રવીણ પટેલ તથા 50 વર્ષીય રેખા ભગુ પટેલને ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કી તથા ટીન બિયરના કુલ 620 નંગનો કુલ રૂપિયા 62,000નો જથ્થો મળી આવતા દારૂના જથ્થાને કબજે લેવા સાથે ત્રણેય મહિલાઓની અટકાયત કરી દારૂનો આ જથ્થો મંગાવનાર સુરતના ચંદન નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ ત્રણેય મહિલાઓ તથા વોન્ટેડ મળી તમામ 4 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે નવસારી ટાઉન પોલીસના ઇન્ચાર્જ PI KD મંડોરા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। ઇતને સારે મુખવાસ યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ, સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો। નવસારી
નવસારીના છાપરા ગામની હદમાંથી 1 લાખનો દારૂ પકડાયો. રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી કે નવસારીના છાપરા ગામના વિસ્તારના જાહેર રોડ પર થઈ એક ઇકો કારમાં દારૂનો જથ્થો વહન થઈ રહ્યો છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપરા ગામે આરબી પટેલ ઇન્સ્ટિટ્યૂટ વાળી ગલીમાં જાપ્તો ગોઠવ્યો. આ દરમિયાન બાતમી મુજબની ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા હતા. સાથે જ કુલ રૂપિયા 4,09,700 કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે મોરલી પોલીસના PI DJ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર સુરત ટ્રેક પર ચીખલીના સમરોલી બ્રિજના દક્ષિણ છેડે રસ્તો ઓળંગી રહેલ વયોવૃદ્ધ રાહદારીનું વાહન અડફેટે મોત. ચીખલીના મજીગામ ખાતે છાપરફળિયામાં રહેતા 82 વર્ષીય વયોવૃદ્ધ બાલુભાઈ મક્કનભાઈ પટેલ ગતરોજ 2 ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે નંબર 48ના સુરત ટ્રેક પર સમરોલી ઓવરબ્રિજના દક્ષિણ છેડે રસ્તો ઓળંગી રહ્યા હતા. તે સમયે અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતા તેમને હાથે પગે અને મોઢા પર ગંભીર ઇજાઓને કારણે બાલુભાઈનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર અશ્વિનભાઈએ ચીખલી પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI SS પટેલ આગે વધુ તપાસ કરી રહ્યા છે. માનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 32.5 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92%, જ્યારે સાંજે 56% રહ્યું હતું. હવાની ગતિ 2.6 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.